ઉપલેટામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવાની માંગ કરી છે। 9 ઓગસ્ટ એટલે ભારત છોડો નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ છે। ભારતના ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા ફરી એકવાર નારાને ઉચ્ચારી અને કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપી ખેડૂતોના હિતની માંગો કરી હતી, જેમાં સરકાર ખેડૂતોની સંપત્તિ અને ખેડૂતો વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાને લઈને આજે ઉપલેટા સંયુક્ત કિસાન મોરચા દ્વારા મામલતદાર પત્રે આવેદન પત્ર પાઠવી સરકારશ્રીએ કરેલ રજૂઆત અને વાયદા પૂરા કરવા MSP કાયદો લાગુ કરવાની રજૂઆત કરી છે। મારું નામ દયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાના રાજ્ય પ્રમુખ છું અને સંયુક્ત કિસાન મોરચાના જોઈન્ટ કન્વીનર તરીકે કામ કરું છું। આજે 9 ઓગસ્ટના ઐતિહાસિક ભારત છોડો દિવસ નિમિત્તે જે દેશ આઝાદ થયા પછી આ સરકારે જે કોર્પોરેટ કંપનીઓ માટે ખેતી ક્ષેત્ર, જંગલની જમીન અને ખનિજ સંપત્તિ અને નદી નાળાઓ કોર્પોરેટ કંપનીઓને હવાલે કરવાની જે નીતિ અખત્યાર કરી છે, તેનાથી આ દેશની 52% જનતાને નુકસાન પહોંચી રહ્યું છે। અને આ જે નીતિઓ છે જો બદલવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેતી ક્ષેત્રને બહુ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે। અમારું સંયુક્ત કિસાન મોરચાના ચાલેલા આંદોલનમાં સરકારશ્રીએ અમને આપેલા વચનો આજે પણ પાળ્યા નથી। મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે કે MSPનો જે કાયદો સરકારે બનાવી અને ખેડૂતોને જે આ મદદરૂપ થવાની વાત હતી એ સરકાર કરતી નથી, તેમજ આંદોલન દરમિયાન થયેલા તમામ પોલીસ કેસોને પાછા ખેંચવાની વાત હતી એ આજે પણ ભાજપ શાસિત રાજ્યોમાં ખેંચાણા નથી। એટલે અમે આજે આ આવેદનપત્ર આપીને 10 જેટલી માંગણીઓ અમે મૂકી છે અને સરકારને અમે ચેતવણી આપીએ છીએ કે જો સરકાર અમારી આ માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરે અને નીતિઓ બદલશે નહીં તો આગામી સમયમાં ખેડૂતો સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વ તળે રાજ્યો દરેક રાજ્યોની અંદર મોટા પાયે ખેડૂત આંદોલનો થશે, સંમેલનો થશે, રેલીઓ થશે અને મોટા કાર્યક્રમો થશે। દિનેશભાઈ કંટાડીયા, ગુજરાત કિસાન સભા રાજ્ય સમિતિના સભ્ય। આજે ભારત છોડો દિવસ જે ઐતિહાસિક દિવસ છે કે આજના દિવસે 1942માં ગાંધીજીએ આહવાન કર્યું હતું અંગ્રેજોને કે અમે ભારત છોડો, તો આ દિવસે અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ગુજરાત કિસાન સભા તરીકે અમે કોર્પોરેટ કંપનીઓ જે લૂંટેરી કંપનીઓ છે એને અમે ખેતી ક્ષેત્ર, ખનિજ ક્ષેત્રમાંથી છોડોની હાકલ કરવા માટે અમે આજે અહીંયા આવ્યા છીએ। મામલતદાર સાહેબને આજે અમે આવેદનપત્ર વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આજે રજૂ કર્યું અને એમાં અમારી ડિમાન્ડો મૂકી છે। એમાં મુખ્ય બાબત કે ખનિજ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રમાં જે કોર્પોરેટ કંપનીઓ હાવી થઈ ગઈ છે એની હાકલપટ્ટી કરો। બીજો મુદ્દો કે સંયુક્ત કિસાન મોરચાના 1 વર્ષ ચાલેલા આંદોલનમાં જે ખેડૂતો શહીદ થયા, 750થી વધુ ખેડૂતો, એને વળતર આપો અને જે જગ્યા ઉપર સંયુક્ત કિસાન મોરચાનું આંદોલન ચાલ્યું એ દિલ્હીની બોર્ડર ઉપર એક જગ્યા ફાળવવામાં આવે, ત્યાં શહીદોનું સ્મારક બનાવવામાં આવે એવી અમારી માગણી છે। અને વીજળીનો 2020નો જે કાયદો છે એ પાછો ખેંચો, એ બધી માંગ લઈને આજે સમગ્ર દેશની અંદર સંયુક્ત કિસાન મોરચાએ જે આંદોલન છેડ્યું છે એના ભાગરૂપ અમે અહીંયા ગુજરાત કિસાન સભાએ પણ એક આંદોલનના ભાગરૂપ અહીંયા આવેદનપત્ર આપ્યું। BSN TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા।